હાવભાવ બતાવ્યો છે કે ચહેરાના હાવભાવથી આપણે માણસ કેવી રીતના દુઃખી છે સુખી છે તે જાણી શકીએ છીએ. તો ચાલો હું પાઠ વાંચું છું અને સમજાવું છું. તમે ધ્યાનથી આંગળી રાખી લીટી લીટી જોવો, બરાબર શબ્દ વાંચતા શીખો અને પાઠને યાદ રાખો. આપણે આંખો આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાવભાવથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે. ચહેરો આપણો અરીસો છે. જો બાળક નાનું હોય જન્મે ત્યારે તો એ બોલે છે નથી બોલતું. એ શું કરે છે તો કે છે હાથ પગ હલાવીને રમે છે, ખાધેલું પચાવે છે. પછી ભૂખ્યું થાય ત્યારે રડે છે, પેટમાં દુખતું હોય ત્યારે રડે છે. ઊંઘ આવે ત્યારે તો કે છે આપણને સમજાવે છે આંખો ચોરવા માટે. કુદરતી એને એમ લાગે આપણે સામેવાળો વ્યક્તિ સમજી જાય કે હો નાના બાળકને ઊંઘ આવી છે તો આ એનો ચહેરો કહી દે છે. શું કહે છે ચહેરાથી ખબર પડી જાય કે આને ઊંઘ આવી છે. અથવા રોવે તો આપણને ખબર પડે કે તે ભૂખ્યું થયું છે અથવા તો તેને પેટમાં કંઈ દુખે છે. તો આ બધું ક્યારે આપણે સમજી શકીએ ચહેરાના હાવભાવથી. તો ચાલો વિચારો અને કહો, છ આઠ મહિનાનું બાળકનું અવલોકન કરો, તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે. તો જો છ થી આઠ મહિનાનું બાળક હોય ને એ પોતાના અભિનય દ્વારા, અભિનય એટલે ઇશારા હોઠ જોડ હોઠ હોય છે આપણા એને હલાવીને આપણે કહી શકીએ, પણ એ પણ થોડું બોલી શકવાનું છે નથી બોલી શકવાનું. તો એ શું કરે ઈશારાથી સમજાવે. જો એને ભૂખ્યું હોય ને તો એ આમ જોવે, કોઈને પીતું હોય ને તો તરત આપણને સમજે કે આને પાણીની તરસ લાગી છે. ઊંઘ આવે તો એની આંખો લાલ થઈ જાય અથવા તો આંખો જોડવા માંડે તો આપણને ખબર પડે કે હા તેને હવે ઊંઘ આવે છે. તો છ આઠ મહિનાનું બાળક હોય તો તે આપણે આગલા પાઠમાં જોયું કે ચાર મહિનાની મુન્ની કંઈ ખોરાક ખાતી નથી, તે ફક્ત માતાનું દૂધ જ પીવે છે. હવે તેઓ શું કરે છે તો કે પોતાના અભિનય દ્વારા ખુશ હોય, જ્યારે એનું પેટ ભરેલું હોય ત્યારે ઠંડા પવનમાં રમતું હોય બાળક તો એ શું કરે છે પગ પછાડે હાથ હલાવે જેથી કરીને તે પોતાની ખુશી બતાવે. અથવા તો તમે કોઈને રમકડું બતાવો તો તરત એ ખુશ થઈ જાય. હવે રંગ પૂરો ચિત્રમાં આંખ નાક અને મોઢું નથી. જો એવા તમને ચાર ચિત્રો આપ્યા છે અને તે કેવા છે એ ચિત્રો જોવાના છે. આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે, પડી ગયું છે અને તૂટી ગયું છે. તે ઉદાસ છે, તેનો ચહેરો કેવો લાગે છે જુઓ. આફતાબ છે, એનું રમકડું તૂટી ગયું છે તો તે આમ ઉદાસ થઈને બેઠું છે. અરે રે મારું રમકડું તૂટી ગયું. તો એના ચહેરો કેવો બતાવવાનો છે, ઉદાસ આંખો અને આપણે એનું નાક ને મોઢું દોરવાના છે. પણ આપણે અત્યારે પરીક્ષામાં એવું પૂછાવાનું નથી, અથવા તો પૂછાશે તો આંખો દોરતા તો આપણને આવડે છે કે આપણે એનું આંખ દોરી શકીએ, બરાબર. હવે પછી છે આ જુલી છે. જો હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો, તે ઘણે ખુશ છે. તેનો ચહેરો કેવો છે કે ખુશીથી ભરેલો છે. એટલે હસવામાં શું કરીશું, સ્માઇલ કરીશું, બરાબર. એટલે તે ખુશ બતાવશે. આ વૃત્વાની માતા છે. આજે વૃત્વા રસોડામાં અકાળાની બરણી લેવા ગઈ, બરણી નીચે પડીને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે, ગુસ્સાવાળો થશે ને. કાંઈ વસ્તુ તમે ભાંગતોડ કરો તો મમ્મી ગુસ્સો કરે ને, તો એ ચહેરો પણ તેનો એવો હશે. આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવ્યું તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે, ડરાવો. તે બી ગયો એવો, ડરી ગયો એવો, અથવા તો હપતાઈ જાય. જો કોઈ આપણને ઓજીંબુ આવીને બોલાવે ને તો આપણે બી જાય, ઘરમાં એકલા હોય અથવા તો આપણને ખબર ન હોય હોય તો આ પણ કૂતરાથી બીવે છે. જો ઓજીંબુ કૂતરું સામે આવ્યું તો તે શું થઈ ગઈ, બી ગઈ, હેપતાઈ ગઈ છે. તો આવી રીતે બધાની અલગ અલગ લાગણીઓ ચહેરા દ્વારા આપણને ખબર પડે છે. કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે, બરાબર ને. ચહેરો જોઈ ત્યાં ખબર પડી જાય. જો આપણને ખ્યાલ આવી જાય, તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈ અને જાણી જાય, આવું તમારી સાથે કદું બન્યું છે. હા, ઘણી વાર જુઓ તમે તમારા કીધે છે ને કે તૂટી ગયું હોય ને, પછી તમે મમ્મીને કહો નહીં અને તમે એ છુપાવવા પ્રયત્ન કરતા હોય તો મમ્મી ઓળખી જાય. મમ્મી તરત એમ કહેશે શું પરાક્રમ કર્યા છે.
તરત ખબર પડી જાય કે સાયકલમાં સાયકલની ચેન ઉડી ગઈ છે અથવા તો સાયકલમાં પંચર પડ્યું છે. ઈ તો બધું અચાનક થાય, અથવા તો તમે કઈ ભાંગતોડ કરી હોય, પેન્સિલ ખોઈ નાખી હોય અથવા તો કઈ રોકાબી કો ઓળા હોય, તો મમ્મીને તરત ખબર પડી જાય તમારો ચહેરો જોઈને. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ. નૃત્ય હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે, તેની મુદ્રા અને ભાવ હોય છે. જો આ પ્રશ્ન આવશે, મુદ્રાઓ કોને કહેવાય? હાથથી નૃત્યમાં હાથથી બતાવેલી લાગણીઓને આપણે બતાવી શકીએ તો તેને મુદ્રા કહેવામાં આવે છે. બરાબર, જે આપણે નૃત્ય દ્વારા હાથના ઈશારા દ્વારા બીજાને સમજાવી શકીએ. જો નીચે જો અનેક મુદ્રાઓ, તમને ઘણી બધી મુદ્રાઓ આપેલી છે હાથમાં, આ બધી નૃત્ય કરવા માટે વપરાય છે. બરાબર, ઘણીવાર ટીવીમાં જોવો છો ને, કથક નૃત્ય આવતું હોય, કુચીપુડી નૃત્ય બતાવે છે, તો એમાં હાથના ઈશારાથી મહેંદી મૂકેલી હોય, કલર કરેલા હોય હાથમાં, અને નૃત્ય કરતા હોય, જેથી કરીને આપણે એના હાવભાવ સ્પષ્ટ જોઈ શકીએ. વિચારો અને કહો, ચિત્ર જુઓ અને વિચારો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવવાની છે. જો વાર્તા તમારા મિત્રને કહો અને ચર્ચા કરો. જો એક ખિસકોલી આવી છે, જો બધી માખી ઉડે છે ચારે ચાર ખાનામાં, અને ચારે ચાર ખાના અહીંયા ખાલી આપ્યા છે, તો અહીંયા તમારે શું કરવાનું છે? વાર્તા લખવાની છે. તો જુઓ, હું વાર્તા કરું છું એ તમે સાંભળો અને તમારી જાતે લખવા પ્રયત્ન કરો. ચાલો જુઓ, જે તમને આવડે છે કે નહીં, તો ચાલો લખો. એક ખિસકોલી હતી, તે ઝાડ ઉપર રહેતી હતી અને તે ખૂબ જ ખુશ હતી. એકવાર તેને થયું કે હું મારા મિત્રોને જમાડું અને તેમને જમવા માટે બોલાવું. એ બધું પેલા ખાના. બરાબર, આ પછી આ ખાનું લ્યો એમાં. હવે પેલા ખાનામાં શું કરશું? ખિસકોલીએ સૌ પ્રથમ કડાઈ મૂકી અને તેમાં તેલ મૂકી અને પૂરી તળી, પૂરી બનાવી અને ગરમા ગરમ પૂરી ઉતારી. પછી તેને ચૂલા પર ખીર બનાવવા માટે મૂકી. ખીરની અંદર શું હોય? ભાત, દૂધ હોય ને, અને ખાંડ. બરાબર, એવી રીતે તેને ખિસકોલીએ પછી ખીર બનાવવા મૂકી. ખીરને પૂરી છે સાથે, તો એની સાથે ખીર જ અનુકૂળ આવે ને જમવામાં. હં, તો જુઓ, તેને ખીર બનાવી, પછી તેને પોતાના બધા મિત્રોને જમવા માટે બોલાવ્યા. મિત્રોમાં કોણ કોણ છે? જુઓ, ઉંદર, કાબર, કાગડો, માખી જેવા, અને આ બધા પ્રાણીઓને જમવા બોલાવ્યા. હવે આ ખાનામાં શું લખીશું? કે બધા મિત્રો ખિસકોલીના કહેવાથી જમવા માટે આવ્યા. બધાએ પૂરી, ખીર, પૂરીનો આનંદ માણ્યો અને ખૂબ જ ખિસકોલીનો આભાર માન્યો. આ થઈ ગઈ વાર્તા પૂરી. બરાબર ને, તો આવી રીતે આ પાઠ અહીંયા પૂરો થાય છે. પણ આ પાઠની અંદર ઘણા બધા પોઈન્ટ છે, એ શીખવાના છે, યાદ રાખવાના છે. આ ખાસ યાદ રાખજો, પ્રજ્ઞાચક્ષુ કોને કહેવાય? જે વ્યક્તિ જોઈ શકતી નથી, આંધળી છે, આંખે કંઈ દેખાતું નથી, એને અંધ કહેવાય. તમે 5 મિનિટ માટે આંખ બંધ કરી અને જોજો જી, કે તમે કંઈ કરી શકો છો? 2 ડગલા ભરજો જી, તો તમે કંઈ કરી શકશો નહીં, આંધળા બનીને કંઈ લખી શકશો નહીં. ફક્ત તમારે રૂમાલ ઉપર, આંખ ઉપર રૂમાલ બાંધવાનો છે, પટ્ટી બાંધવાની છે. તો તમે રમત છો ને, એવી રમત, તો તમને કેવું અઘરું લાગે છે? તો એને કહેવાય પ્રજ્ઞાચક્ષુ, અંધ વ્યક્તિ. પછી મૂક બધીર, તો કે જે મૂંગા બેઠા હોય, એને જે સાંભળતા નથી ને બોલતા પણ નથી. પછી અસ્થિભંગ છે, અસ્થિ એટલે હાડકું, ભંગ એટલે ભાંગેલું, અથવા તો કોળખા પણ કહેવાય. બરાબર, પછી માનસિક ક્ષતિ વાળું, જે મંદ બુદ્ધિ હોય તેને માનસિક ક્ષતિ કહેવાય, અને શીખવાની ગતિ ધીમી હોય. આ બધા પોઈન્ટ તમે લખવા હોય તો લખી લેજો, વાંચી લેજો, અથવા તમે કીધા તો તમે યાદ રાખી લેજો. અને અહીંયા પાઠ 7નો સમજાવવાનો પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન જવાબ અને આગળ વધીશું, એ કરીશું. બરાબર, અસ્તુ.